સુરતના ઉતરાણ વિસ્તારમાં આ સમગ્ર ઘટના સામે આવી છે. ગજેરા સ્કૂલમાં ફી વધારાને લઈને વાલીઓનો હંગામો સામે આવ્યો. પાંચ દિવસમાં ફી ઘટાડો કરવાનું કહી સંચાલક ફરી જતા વાલીઓનો હંગામો સામે આવ્યો છે. વાલી સાથે વિદ્યાર્થી પણ હડતાલમાં જોડાયા છે. સુરતની સમગ્ર ઘટના સામે આવી છે. ફી વધારા મામલે હડતાલની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ફી ઘટાડો કરવાનું કહી સંચાલક ફરી ગયા છે, જે મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો. સંવાદદાતા કીર્તેશ ફોનલાઈન પર વધારે વિગત લઈને જોડાયા છે. કીર્તેશ, જણાવશો, જે રીતે ફી વધારો કરવામાં આવ્યો છે, ફી ઘટાડવાની બાબતને લઈને જે રીતે તમામ અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફરી ગયા અને હવે આ ફરીવાર હંગામો મચાવવામાં આવી રહ્યો છે, શું માહિતી મળી રહી છે? હાલ પરિસ્થિતિ કેવી છે? અલગ અલગ સ્કૂલોમાં ફી વધારાને મુદ્દે લઈને વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના ઉતરાણ અને કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા વિદ્યાલયમાં ફી 7000 જેટલો ફી વધારો કરવામાં આવ્યો હતો. તેને લઈને સતત વાલીઓના વિરોધ વચ્ચે કહી શકાય કે વાલીઓ અને સંચાલકોની એક બેઠક થઈ હતી અને 5 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો કે 5 દિવસમાં ફી જે વધારો કર્યો છે પરત ખેંચી લેવામાં આવશે. જોકે આ મામલે આજે જયારે ફરી એકવાર સંચાલકો અને વાલીઓ વચ્ચે બેઠક થઈ ત્યારે સંચાલકો જે 5 દિવસ પહેલા વાયદો કર્યો હતો તે વાયદાથી ફરી જતા ફરી એકવાર વાલીઓએ હંગામો શરૂ કર્યો છે. જોકે આ ફેરી આંદોલનમાં વાલીઓ સાથે તેમના બાળકો પણ જોડાયા છે. સતત છેલ્લા એક અઠવાડિયાથી સુરતની ગજેરા સ્કૂલો, આશાદી ઉપર કે 7 ડે સ્કૂલો, તમામ સ્કૂલોમાં આ જ પ્રકારની ફી વધારાને લઈને વિરોધ શરૂ ચાલી રહ્યો છે. તો કે ગઈકાલે અન્ય સ્કૂલોની પણ બેઠક યોજાઈ હતી અને બેઠકમાં 10 દિવસનો સમય માંગવામાં આવ્યો છે અને 10 દિવસ પછી પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા એલાનો અત્યારથી જ વર્તાઈ રહ્યા છે. જી બિલકુલ, કીર્તેશ આભાર આપનો વિસ્તારથી જાણકારી બદલ.